नमस्कार मित्रों, आजना ऑनलाइन क्लास में आपनु स्वागत छे। आजे स्वाध्याय पांचना प्रश्न नंबर दस नो उकेल करीशुं। जो या मित्रों जेर वन अने जेर टू आपेलू छे तो आपणे आ शोधवानुं छे, तो जोई लईए शुं करवानुं छे। आ मानांकमां जेर वन प्लस जेर टू प्लस वन भाग्या जेर वन माइनस जेर टू प्लस वन आ शोधवानुं छे। तो अहीं जेर वन और जेर टू की किंमत मूकी दी अपने तो शू मे जेर वन बराबर टू माइनस आई प्लस जेर टू बराबर वन प्लस आई प्लस वन भाग्या टू माइनस आई। माइनस करवानुं छे एटले माइनस वन माइनस आई प्लस वन। आ रीते मानांक में जे पण आपेलुं छे एनी किंमत मूकी दईशो। हवे अहीं जो आ माइनस आई प्लस आई कैंसल थी जाए एटले बे वत्ता एक एटले चार भाग्या अहीं माइनस वन प्लस वन कैंसल थी जाए एटले टू माइनस टू आई मळे। मित्रों हवे आपणे खबर छे मानांक जो भागाकार में होय तो एने आपणे आ रीते सेपरेट करी शकीए, बराबर छे। एटले मानांक में चार, आ मानांक एटले वर्गमूळ में बे नो वर्ग वत्ता माइनस बे नो वर्ग એટલે અહીંયા મળે માનાંકમાં ચાર, અહીંયા મળશે બે નો વર્ગ એટલે ચાર વત્તા ચાર, એટલે માનાંકમાં ચાર ધન જ છે એટલે ચાર, ચાર વત્તા ચાર એટલે આઠ, વર્ગમૂળમાં આઠ એટલે ટુ રૂટ ટુ, ટુ ટુ કેન્સલ, રૂટ ટુ કેન્સલ એટલે મળે આપણને રૂટ ટુ। એટલે મિત્રો જવાબ મળશે આપણને રૂટ ટુ। આ નિયમ છે, આપણને ખ્યાલ છે આ ભાગાકાર જે છે એનો નિયમ શું છે। तो जेर वन भाग्या जेर टू आखा नु मान हो तो मानांक मा जेर वन भाग्या मानांक मा जेर टू आ रीते छूटू पाड़ी सकीए संकर संख्या में, तो आनो उपयोग करवानो छे मित्रों। तो आ रीते आ प्रश्न नो उकेल मळे। हवे जोईए मित्रों अग्यारमो प्रश्न। a प्लस आई बी बराबर आपेलू छे एक्स प्लस वन होल स्क्वेर, सॉरी एक्स प्लस आई होल स्क्वेर एंड टू एक्स स्क्वेर प्लस वन। આપણે લાવવાનું છે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, એનો મતલબ થયો આગળ પણ એક એક્ઝામ્પલ કરેલું મિત્રો એ પ્લસ આઈ બી અને એ માઇનસ આઈ બી, એ પ્લસ આઈ બી અને એ માઇનસ આઈ બી આ બેનો ગુણાકાર કરીએ તો એ સ્ક્વેર માઇનસ આઈ બી હોલ સ્ક્વેર એટલે આપણને મળે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મળશે। એટલે આપણે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર મેળવવાનું એટલે આપણે શું મેળવવું પડે એ માઇનસ આઈ બી અને એ પ્લસ આઈ બી નો ગુણાકાર મેળવવું પડે। તો અહીંયા આના ઉપરથી એ પ્લસ એ માઇનસ આઈ બી શોધીએ તો શું મળે, જ્યાં પણ આઈ વાળું છે ત્યાં જ ફરક પડશે, બાકીનો ફરક પડશે નહીં, એટલે પ્લસ છે એનું માઇનસ થઈ જાય અને ભાગાકાર જે છે એ તો એનું જ રહેવાનું છે। હવે આ બેનો ગુણાકાર કરી દઈએ એટલે ડાબી બાજુનો ગુણાકાર બરાબર જમણી બાજુનો ગુણાકાર એટલે એક્સ પ્લસ આઈ હોલ સ્ક્વેર ભાગ્યા ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન ગુણ્યા એક્સ માઇનસ આઈ હોલ સ્ક્વેર ભાગ્યા ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન આ પ્રમાણે મળશે। ડાબી બાજુનો ગુણાકાર આપણને ખબર જ છે આ એટલે શું મળશે, માટે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અંશ અંશનો ગુણાકાર એટલે એક્સ પ્લસ આઈ એક્સ માઇનસ આઈ આ બંનેનો વર્ગ છે એટલે આખાનો વર્ગ થઈ જાય, છેદમાં ગુણાકાર કરીએ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન એટલે આપણને મળે ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન હોલ સ્ક્વેર। આ એ માઇનસ બી એ પ્લસ બી એટલે અંદર થઈ જાય એક્સ સ્ક્વેર માઇનસ આઈ સ્ક્વેર ભાગ્યા હોલ સ્ક્વેર ભાગ્યા ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન હોલ સ્ક્વેર। આઈ સ્ક્વેર એટલે મળશે માઇનસ વન માઇનસ માઇનસ પ્લસ એટલે અહીંયા થઈ જાય એક્સ સ્ક્વેર પ્લસ વન હોલ સ્ક્વેર ભાગ્યા ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન હોલ સ્ક્વેર। તો આ પ્રમાણે મિત્રો આપણને શું મળશે, આ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર પ્લસ વન હોલ સ્ક્વેર ભાગ્યા ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન હોલ સ્ક્વેર। જ્યારે મિત્રો આ પ્રકારનો પ્રશ્ન હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું એ માઇનસ બી અને એ પ્લસ બી નો ગુણાકાર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર થાય છે। આગળ પણ એવા પ્રશ્ન છે જેમાં એક્સ પ્લસ આઈ વાય હતું તો તમારે એક્સ માઇનસ આઈ વાય શોધી કરવાનું બેનો ગુણાકાર કરી દેવાનો। હવે એક બીજો એક્ઝામ્પલ કરીએ, ક્વેશ્ચન નંબર ફોર્ટીન, થર્ટીન મેં ગઈકાલે કરાવેલું હતું, फोर्टीन में जोईए। जो एक्स माइनस आई वाई एक्स माइनस आई वाई अने
थ्री प्लस फाइव आई ए माइनस सिक्स माइनस ट्वेंटी फोर आई अनुबद्ध संकर संख्या छे। तो आपने धारी लिए कि आ जे छे ये झेर छे आपनी पासे, तो धारो के आ झेर धारी लीए। हवे पहला तो झेर ने संकर संख्या बनावी दी, अहींया गुणाकार आपेलू छे तो सौ प्रथम संकर संख्या बनावानो, तो गुणाकार करिए थ्री एक्स प्लस फाइव एक्स आई माइनस थ्री वाई आई माइनस फाइव वाई आई स्क्वेर, एट अहीं मैं आपने थ्री एक्स प्लस फाइव एक्स आई माइनस थ्री वाई आई आई स्क्वेर एट माइनस वन एट प्लस फाइव वाई वास्तविक भाग ने साथ राखीशू एट थ्री एक्स प्लस फाइव वाई और काल्पनिक भाग जो है यहाँ आई सामान्य करिए एट फाइव एक्स माइनस थ्री वाई आई। तो आ प्रमाण वास्तविक भाग और संकर भाग सॉरी काल्पनिक भाग बेने अलग कर आप झेर संकर संख्या बनाशू। હવે આ સંકર સંખ્યા જે છે એ શું કીધું છે માઇનસ સિક્સ માઇનસ ટ્વેન્ટી ફોર આઈ ની અનુબદ્ધ સંકર સંખ્યા છે, એટલે કે અહીં ઝેર એ માઇનસ સિક્સ માઇનસ ટ્વેન્ટી ફોર આઈ ની અનુબદ્ધ સંકર સંખ્યા છે, માટે ઝેર જે છે આ થ્રી એક્સ પ્લસ ફાઈવ વાય પ્લસ ફાઈવ એક્સ માઇનસ થ્રી વાય આઈ એ કોની અનુબદ્ધ છે ઝેર ની, એટલે આની અનુબદ્ધ આની અનુબદ્ધ લઈ લે એટલે અહીંયા માઇનસ છે તો પ્લસ ટ્વેન્ટી ફોર આઈ। આટલો ચેન્જીસ ખાલી તમારે ધ્યાન રાખવાનું છે, અનુબદ્ધ એટલે આ સંખ્યાની અનુબદ્ધ એટલે માઇનસ સિક્સ પ્લસ ટ્વેન્ટી ફોર આઈ। હવે શું કરવાનું, વાસ્તવિક ભાગ સરખાવી દેવાનું, સંકર સંખ્યા હંમેશા સંકર સંખ્યાનો ઉકેલ મેળવવું હોય તો આપણે વાસ્તવિક ભાગ સરખાવી દેવાનો અને બીજું જે છે કાલ્પનિક ભાગ જે છે એ સરખાવી દેવાનો। પરિણામ નંબર એક અને બે, આ જે પરિણામ એક અને બે ને લોપની રીતે તમે ઉકેલશો એટલે અહીંથી તમને ઉકેલ મળે એક્સ અને વાય। આ એક્સ જે છે આપણને મળશે એક્સ બરાબર થ્રી અને વાય બરાબર માઇનસ થ્રી। આ તમારે અડધો એક્ઝામ્પલ જે છે એ હોમવર્કમાં કરવાનું છે, તો આ પ્રમાણે એનો ઉકેલ મળશે। હવે આ જ પ્રમાણે પ્રશ્ન નંબર પંદર જે છે માનાંક શોધો એ તમને હોમવર્કમાં આપેલો હતો, હવે અહીં બે પ્રશ્ન કે ત્રણ પ્રશ્ન છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનો ઉકેલ કરીશું અને અહીંયા ચેપ્ટર પૂરું કરીશું, હજી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એને ચેપ્ટરને પૂરું કરીશું, ત્રણ એક્ઝામ્પલ જેવા બાકી છે। તો ધન્યવાદ મિત્રો, સારી રીતે સમજો અને એકવાર પ્રેક્ટિસ કરો જેથી આ એક્ઝામ્પલ તમને આવડી જાય। અહીંયા સ્ટોપ કરીએ, ધન્યવાદ।